चुप रहने पण तारो मो बंद कर। एक समझदार हस्बैंड एनी वाइफ ने आज सेंटेंस आज वाक्य केव रीते के तारा बिड़ायला होठ केटला सुंदर लागे छे, तू जारे होठ दांत वच्चे जराक दबावे ने त्यारे दुनियानी सौथी मोहक स्त्री लागे छे। वात ए छे केवानी रीत अलग अने बन्ने खोटी जो बन्ने खोटी। तकलीफ एक ज छे, स्त्रीओ आगळ बनावट चालती ज नथी। पत्नी ना वखाण करवानी एक पण तक जती ना करवी एवू बधा समझे छे, पण खोटा वखाण करवा जाओ तो पकड़ाई जवाय। ऑनेस्टी प्रामाणिकता नामनी वस्तु नड़े ने। तमे एम को कि आजे मेथी नु शाक बहु सरस थयु छे ने, तो तरत जवाब मळे के मेथी नथी पालक छे, सीधी सीधू जमो ने पालक नु शाक छे, शुं खोटा वखाण करो छो, भराई जवाय। खोटा वखाण करवानी टेव एक्चुअली बहु ओछी जग्याए काम मां आवे छे। सामे वाळो माणस પોતાની વાત સાંભળીને ફૂલાઈ જાય, એના વખાણ સાંભળીને પોરસાય, ચણાના ઝાડ પર ચડી જાય, એ બધું બરાબર, પણ એ કઈ લાંબે ગાળે કામમાં નથી આવતું। તમે જુઓ બિઝનેસમાં ક્લાયન્ટના તમે ખોટા વખાણ કરો, કલીગ્સના ખોટા વખાણ કરો, બોસના ખોટા વખાણ, એમ લટુડા પટુડા કરવાની, જી હજુરી કરવાની, પડ્યો બોલ ઝીલી લેવાની, એમને મોટા ભા બનાવવાની, આ બધી વૃત્તિ, આ બધી ટેવો ભલે પ્રેક્ટિકલ હોય, પણ જો એ કરવામાં તમારું દિલ ન માનતું હોય તો તમે નસીબદાર છો દોસ્ત। બીજાને ખોટી રીતે ખુશ કરવા એના કરતા જાતને સાચી રીતે ઓળખવી એ વધારે મહત્વનું છે। યોર ઓનેસ્ટ ઓપિનિયન ગોઝ અ લોંગ વે। તમે પ્રામાણિક પ્રતિભાવ આપો સામેવાળાને, એ સામેવાળાને સ્પર્શે, ભલે એ સમજે નહીં એ વખતે, પણ લાંબા ગાળે તો એને સમજાય જ। બાકી ભ્રમથી આંજી દેવાના આંજણ લઈને તો ફરવાવાળા ઢગલો પડ્યા છે। યોર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત। ગુડ મોર્નિંગ માય ડિયર।